वेलकम टू सिल्वर स्पून हीरोज किचन। हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, जय श्री कृष्ण। केम छो बधा? बधा मजा में आसो तेवी आशा अने शुभेच्छाओ। मित्रों, आजे हूँ मस्त गरमा गरम अने चटपटी एवी आ वानगी लावी छू, ते पण विसरायेली वानगीनी एक नवीन ट्विस्ट छे। तो चलो आपणे जोई लईए पूरी रेसिपी। रेसिपी जोईने जरूरथी लाइक करजो, कॉमेंट करजो अने शेर करजो। આજે આપણે બનાવીશું મસ્ત તીખી ચટપટી શિયાળા સ્પેશિયલ અને એકદમ નવીન જ વાનગી। મિત્રો, જોતાવે તમને આંખને ગમી જાય અને જીભને તો બહુ જ મજા પડી જાય એવી આ રેસીપી છે, પણ સાથે સાથે પેટને પણ મજા આવે એવી આ રેસીપી છે, એટલે કે ખૂબ જ હેલ્ધી રેસીપી છે। અને આપણી વાનગીનું નામ છે તીખો વેજીટેબલ ઘઉંલો, અથવા તો તમે આને વેજીટેબલ ઘૂઘરી પણ કહી શકો છો, અથવા તો ઘઉંની ખીચડી પણ વેજીટેબલવાળી કહી શકો છો। તો ફ્રેન્ડ્સ, પૂરી રેસીપી જોઈને તમે જરૂરથી આવી રીતના શિયાળામાં ટ્રાય કરજો, બહુ જ ટેસ્ટી લાગે છે, અમારા પરિવારમાં તો બધાને બહુ જ પસંદ છે। તો ચાલો આપણે જોઈ લઈએ પરફેક્ટ રેસીપી। સૌ પ્રથમ આપણે આવી રીતે ઘઉં લેશું, આવી રીતે બે કપ। क्वांटिटी तमे तमारा जे प्रमाणे जोती होय ते प्रमाणे वध घट करी शको छो। अने घऊंने हवे आपणे सरस 2-3 वखत धोई लेशुं। तो फ्रेंड्स, घऊं सरस धोई लीधेला छे अने तेनी अंदर पाणी उमेरी दीधेलुं छे। पाणी आपणे डबल एटले के 4 कप पाणी उमेरेलुं छे, 2 कप घऊं हता एटले। तो फ्रेंड्स, 8 कलाक थई छे अने सरस घऊं आपणा पलळी गया छे, तमे जोई शको छो फूली गया छे। हवे आ पाणीने નીતારી લેશું। तो फ्रेंड्स, पाणी बधुं નીતારી લીધેલું છે અને આપણા પલાળેલા ઘઉંને કુકરમાં લઈ લીધેલા છે, તેની અંદર પાણી ઉમેરીશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે। तो फ्रेंड्स, आपणे ઘઉંને 1.5 કપ પાણી ઉમેરીને 4-5 સીટી કરી લીધેલી છે અને જસ્ટ કુકર ખોલ્યું છે। અને મિત્રો, મારી પાસે અહીં આવી રીતના લીલી માંડવી હોય મગફળી, તેને બાફીને દાણા ઓલરેડી હતા જ। તમારે આવી રીતના માંડવીના દાણા ન હોય બાફેલા અને ડાયરેક્ટ મગફળીના દાણા હોય સિંગ દાણા, તેને આની અંદર ઉમેરીને તમે ડાયરેક્ટ આની જોડે જ બાફી શકો છો। સાથે તમારે આની અંદર ચણા ઉમેરવા હોય તો આની જોડે જ પલાળી દેવા ચણા પણ, મગ ઉમેરવા હોય તો બાફતી વખતે જ મગ ઉમેરવાના, સરસ 5 સીટીમાં તો બફાઈ જતા હોય છે, અથવા તો તમે જે રીતના કુકર હોય તે પ્રમાણે બાફી લેવાના, આવી રીતના સરસ દાણા બફાઈ જશે। ઘઉંનો દાણો તમે જોઈ શકો છો ફાટી ગયો છે। પછી આપણે કડાઈ લેશું અને તેની અંદર ઘી ઉમેરીશું। તમે મિત્રો તેલની અંદર પણ બનાવી શકો છો, અહીં હું અત્યારે વધારે ક્વોન્ટિટીમાં બનાવી રહી છું એટલે આવી રીતે 4 ચમચી આપણે ઘી ઉમેરીશું। મિત્રો, તમે ઘીની બદલે તેલ પણ લઈ શકો છો, સાથે તમારે થોડુંક જ બનાવતા હોય તો ઘીની માત્રા એકદમ ચમચીથી પણ થોડી। મિત્રો, તમે જોઈ શકો છો કેમેરો સ્ટેન્ડમાંથી પડી ગયો, આવું પણ થતું હોય છે, મહેનત ઘણી હોય છે મિત્રો, તો લાઈક કરવી તો બને જ, અને તમે ટ્રાય કરો તો વધારે ગમશે, અને કોમેન્ટ કરો કે અમે ટ્રાય કરી, ફીડબેક આપો તમારા તો વધારે ગમશે। અને અત્યારે આપણે વધારે માત્રામાં બનાવી રહ્યા છીએ એટલે આટલું ઘી લીધેલું છે। તમે થોડાક જ ઘઉંનું આ ઘઉંલો બનાવતા હોય તો તમારે નાની એવી ચમચી પણ ઘી થઈ રહેશે, જો તમે ડાયટિંગ કે ડાયાબિટીસ માટે બનાવતા હોય તો, વેટ લોસ માટે બનાવતા હોય તો। તો આપણું ઘી સરસ ગરમ થઈ ગયું છે, તેની અંદર ઉમેરીશું લીલા મરચાંની પેસ્ટ, 4 તીખા લીલા મરચાંની પેસ્ટ કરેલી છે। અને સરસ હલાવી લેશું, એકાદ ચમચી જેટલું જીરું પણ ઉમેરી દેશું। તેની અંદર આપણે આદુનું
થોડુંક છીણ ઉમેરીશું. તમારા મિક્સર જારમાં પીસાઈ જતું હોય તો તમે ડાયરેક્ટ પીસતી વખતે પણ કટકા ઉમેરી શકો છો, એક ઇંચ જેટલું. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખેલી છે. હવે આપણે તેની અંદર નાની એવી આખી દૂધીનું છીણ ઉમેરીશું, સાથે બે ગાજરનું છીણ ઉમેરીશું, સાથે કોબી ઉમેરીશું. મિત્રો, અહીં મારી પાસે પર્પલ કોબી છે, તમે વ્હાઈટ આપણી જે રેગ્યુલર કોબી હોય તે પણ ઉમેરી શકો છો. સાથે આ જે કોબી હતી જે ચોપ કરેલી હતી આવી રીતના, તો કેપ્સિકમ પણ ચોપ કરી લીધેલું છે, એક મોટી સાઇઝનું કેપ્સિકમ લીધેલું છે. સાથે આપણા બાફેલા મગફળીના દાણા પણ ઉમેરી દેશું. અને મિત્રો, અહીં મેં આવી રીતના એક નાની ચમચી મેથીને પાણીમાં પલાળીને રાખેલી હતી સવારે, તો પાણી સહિત જ મેથીના દાણા પણ ઉમેરી દેશું. મેથી ઉમેરવી બિલકુલ ઓપ્શનલ છે, તમે બાય ચાન્સ ભૂલી ગયા હોય પલાળવાનું તો ઘીની અંદર પહેલાં ઉમેરી દેવી, જેમ આપણે કઢીમાં ઉમેરતા હોય તેમ. હવે આપણે બધું શાક સરસ ઘીમાં સાતડી લેશું. તમે આની અંદર વટાણા, મેં પહેલાં કીધું તેમ ચણા, મગ, તુવેરના દાણાની સિઝનના આવવાની ચાલુ થઈ ગઈ છે પણ અત્યારે નથી આવ્યા હજી અમારે ત્યાં, તે કંઈ પણ વેરિએશન લાવી શકો છો. તમારા મનગમતા શાક ઉમેરીને થોડુંક વેરિએશન તમારા ટેસ્ટ મુજબ લાવી શકો છો. આ બધું શાક ચડતા વાર નથી લાગતી અને સાવ એકદમ કૂક થઈ જાય, મેસી થઈ જાય એટલું બાફી પણ નથી નાખવાનું, એટલે આપણે થોડુંક ક્રંચી જેવા ચાઇનીઝમાં હોય છે તેવું ક્રંચી જ રહેવા દેશું. ગેસની ફ્લેમ ફાસ્ટ કરીને આવી રીતના ઢાંકી દેશું અને ફ્રેન્ડ્સ 2 મિનિટ જેવું થાય એટલે પાછું ખોલીશું. અને હવે આપણા શાકના ટેસ્ટ મુજબ મીઠું ઉમેરીશું, ઓલરેડી આપણે ઘઉં બાફતી વખતે ઉમેરેલું છે. સરસ મિક્સ કરી લેશું. બધા શાકની અંદર પાણીનું કન્ટેન્ટ મોઇસ્ચર હોય જ છે, એટલે પાણી ઉમેરવાની જરૂર નહીં પડે. થોડુંક આવી રીતના ઘી કે તેલ હશે તો પણ સરસ કૂક થઈ જશે અને બળશે નહીં. પાછું આવી રીતે મીઠું ઉમેરીને હલાવીને ઢાંકીને કૂક કરીશું. તો ફ્રેન્ડ્સ, બીજી 2 મિનિટ થઈ ગઈ છે અને મેં કીધું તેમ કે આપણે બહુ ઓવર કૂક નથી કરવાનું. તો હવે ગેસની ફ્લેમ ધીમી કરી લેશું અને મસાલા કરીશું. તો ધાણા જીરું 2 ટેબલસ્પૂન, લાલ મરચું 1 ટેબલસ્પૂન, આપણે ઓલરેડી તીખા લીલા મરચા ઉમેરેલા છે, 1/2 ટેબલસ્પૂન ગરમ મસાલો. મિત્રો, મેં અહીં લસણ ડુંગળી નથી ઉમેરેલા અને તમારે ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો. દેશી ગોળ ઉમેરીશું 2 ચમચી, 1/4 ટીસ્પૂન જેટલી હળદર. અને હવે આપણે બધું મિક્સ કરી લેશું. મારે અહીં થોડેક મારા વડીલો જમવાના છે, બાપા, પપ્પા, મમ્મી, એટલે થોડુંક એવું શાક વધારે કૂક કર્યું છે. તમારે જો તમે જ ખાવાના હો, મીન્સ આપણા યુથ જનરેશન ખાવાના હોય, જુવાનિયા ખાવાના હોય, તો 2 મિનિટ કૂક કરવું. વધારે શાકને આપણે 4 મિનિટ કર્યું, પહેલાં 2 મિનિટ ને પછી 2 મિનિટ, તો એવું ન કરવું. વડીલ માટે બનાવતા હોય તો જ કરવું. આવી રીતના મસાલા મિક્સ કરી આપણે નેતારીને બાફેલા ઘઉં ઉમેરી દેશું અને સરસ મિક્સ કરી લેવું. તમે આને વેજીટેબલ ઘૂઘરી અથવા તો વેજીટેબલ ઘઉંની ખીચડી અથવા તો મેં જેમ કીધું છે તેમ તીખો ઘઉંલો કહી શકો છો, અથવા તો તીખો વેજીટેબલ ઘઉંલો. સરસ આપણા ઘઉં મિક્સ થઈ ગયા છે,
સરસ ઘઉંમાં મસાલાની ફ્લેવર આવી જાય એટલે આપણે પાછું આવી રીતે ઢાંકીને બે મિનિટ માટે કૂક કરીશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખેલી છે. તો ફ્રેન્ડ્સ આપણી બે મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને તેની અંદર એક મોટા એવા લીંબુનો રસ ઉમેરી દેશું અથવા તો સ્વાદ મુજબ, અને સરસ બધું હલાવી લેવું. ચાખીને તમે તમારા સ્વાદ એડજસ્ટ કરી શકો છો, તીખું ગળ્યું મોરું વગેરે. ઉપરથી આવી રીતે મારી પાસે પર્પલ કોબી હતી, તમે ધાણા ભાજીથી પણ ગાર્નિશ કરી શકો છો. થોડુંક મિક્સ કરી લેશું. તો હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું મસ્ત ગરમા ગરમ સ્વાદિષ્ટ એવો ઘઉંલો, તીખો ઘઉંલો. તો ફ્રેન્ડ સર્વિંગ પ્લેટમાં આપણો મસ્ત તીખો ઘઉંલો બિલકુલ રેડી છે. આપણે આવી રીતના ઉપરથી પર્પલ કોબી અને ધાણા ભાજીથી ગાર્નિશ કરીશું. તો ફ્રેન્ડ્સ તૈયાર છે મસ્ત તીખો ચટપટો એવો તીખો ઘઉંલો અથવા તો ઘઉંની વેજીટેબલ ખીચડી અથવા તો વેજીટેબલ ઘૂઘરી, તમે કંઈ પણ કહી શકો છો. તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમને મારો આ વિડીયો ઉપયોગી થયો હશે, કંઈક નવું જાણવા મળ્યું હશે. પસંદ આવી હોય તો લાઇક જરૂરથી કરજો અને તમારા પરિવાર મિત્રોમાં જરૂરથી શેર કરજો. તો ફ્રેન્ડ્સ આવી અવનવી રેસીપી માટે મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરજો, જેથી હું જ્યારે જ્યારે આવી રીતે રેસીપી અપલોડ કરું ત્યારે તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે. અને જે ફ્રેન્ડ્સ લોકોએ સબસ્ક્રાઈબ કરી લીધેલું છે તે લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો પાછા મળીશું નવી એક રેસીપી સાથે, ત્યાં સુધી આવજો. થેન્ક યુ. આજે આપણે ખૂબ જ ટેસ્ટી ચટપટી એવી શિયાળા સ્પેશિયલ વાનગી લાવ્યા છીએ, તે પણ બિલકુલ નવી જ વાનગી છે. તમને યુટ્યુબમાં આ રેસીપી જોવા નહીં મળી હોય અને આ આપણી વાનગી છે વિસરાયેલી વાનગીમાં નવીન ટ્વિસ્ટ. એટલે કે અહીં મેં તીખો ઘઉંલો બનાવેલો છે, તે પણ ફૂલ વેજીટેબલવાળો. તમે આને વેજીટેબલ ઘૂઘરી પણ કહી શકો છો અથવા તો તમે આને ઘઉંની વેજીટેબલ ખીચડી પણ કહી શકો છો. તો ચાલો આપણે જોઈ લઈએ મસ્ત ટેસ્ટી ચટપટી તીખી તીખી શિયાળામાં મજા પડી જાય એવી આ આપણી રેસીપી.